माधव विद्या संकुलना ऑनलाइन क्लास में तमारू स्वागत छे। आजे आपणे धोरण 2 नी अंदर गणित विषयनो अभ्यास करीशुं। तो गणित नी अंदर आजे आपणे जोईशुं प्रकरण 5 पेटर्न। हवे विद्यार्थी मित्रों, अगाउना विडियो में तमे प्रश्न 11 सुधी जोई गया हता। हवे आजना विडियो में आपणे आगळना प्रश्नों जोईशुं। तो एमां पहेलो प्रश्न जोईए, प्रश्न 12। तो प्रश्न 12 नी अंदर जोईए आपणे आगळ जोड़ो। आगळ जोड़ो एटले अहींया जो तमने आपेलू छे 0 पछी अहींया तमने जे आकार आपेलो छे 0 थी पछी आम 2 ऊपर आपेलू छे बराबर, अने वच्चे 1 छे खाली छे। हवे 2 थी आपणे एने 4 साथे जोड़वानुं, 3 नी जग्या जवा देवानी। तो 2 थी 4, 4 पछी केटला आवशे 5 नहीं ने 6, 6 पछी 7 नहीं अने 8, 8 પછી કેટલા આવશે 10, 10 પછી 12, 12 પછી 14, એના પછી 16, 16 પછી 18 અને 18 પછી 19 નહીં, કેટલા આવશે 20। તો આ પ્રમાણે તમારે અહીંયા દોરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 13 જોઈએ, ખૂટતી સંખ્યાઓ લખો। હવે અહીંયા 20 આપેલા છે અને ઉપર તમને વત્તા 2 આપેલા છે, એટલે કે અહીંયા 2 2 તમારે સંખ્યા ઉમેરવાની છે। હવે જુઓ 20 માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 22, 22 માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 24। હવે આગળ આપણે જે સંખ્યાઓ છે એ બધામાં 2 2 ઉમેરવાના છે, તો 24 પછી આવશે 26, 28, 30, 32, 34, 36 અને 38। તો આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। હવે જુઓ નીચે તમને સંખ્યાઓ જે અહીંયા આપેલી છે એમાં જુઓ 40 આપેલા છે, તો અહીંયા પણ તમારે શું કરવાનું છે, 2 2 ઉમેરવાના છે। તો 40 માં 2 ઉમેરીશું તો 42, ત્યાર પછી 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66 અને 68। તો આ પ્રમાણે તમારે સંખ્યાઓ લખવાની રહેશે। હવે જોઈએ પ્રશ્ન 14, દર બીજા ક્રમે આવતી સંખ્યાઓના ખાનામાં મનગમતો રંગ પૂરો। તો જુઓ અહીંયા એક એક ખાનામાં રંગ પૂરવાનો છે અને એની બાજુમાં બીજું ખાનું તમારે છોડવાનું છે બરાબર, અને જે ખાના છોડો એમાં રંગ પૂરવાનો નથી, અને દર બીજા ક્રમે આવતી સંખ્યાના ખાનામાં મનગમતો તમારે જે કલર ગમે એ પૂરવાનો છે। હવે જુઓ દર બીજા ક્રમે આવતી સંખ્યાઓના ખાનામાં, તો પહેલું ખાનું આપણે અહીંયા એક નંબર આપેલું છે જવા દઈશું બરાબર, પછી બીજા ખાનામાં અહીંયા રંગ પૂરવાનો, ત્રીજું છોડો, ત્યાર પછી 4, 5માં નહીં 6, 7માં નહીં 8, 9માં નહીં અને 10। તો આ જે ખાનામાં ટીક કર્યું છે એમાં રંગ પૂરવાના થશે। ત્યાર પછી પહેલામાં નથી પૂર્યું એટલે અહીંયા 20 નંબરમાં રંગ પૂરવાનો બરાબર, ત્યાર પછી 18, 16, 14 અને 12। તો આ પ્રમાણે તમારે આખું જે 100 સુધીનું કોષ્ટક આપેલું છે એ બધામાં તમારે બીજા ક્રમે આવતી દરેક સંખ્યામાં રંગ પૂરવાનો છે। તો આ થયો પ્રશ્ન 14। હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 15, આગળ જોડો। તો આમાં જુઓ આગળ આપણે આવો એક પ્રશ્ન જોઈ ગયા જેમાં વચ્ચે એક એક સંખ્યા છોડી હતી બરાબર, એટલે કે 2 2 ઉમેર્યા હતા। હવે અહીંયા શું આપેલું છે, તો આપણે 3 3 ઉમેરવાના છે। જો અહીંયા 0 પછી 1 અને 2 નહીં, સીધા 3 સાથે જોડ્યું છે। હવે 3 પછી આપણે 4 અને 5ને જોડવાનું નથી, શું આવશે 3 પછી ડાયરેક્ટ 6, 6 પછી આવશે 9, 9 પછી આવશે અહીંયા 12, 12 પછી આવશે 15, 15 પછી આવશે 18, 18 પછી આવશે 21 અને 21 પછી આવશે અહીંયા 24। તો આ પ્રમાણે તમારે જોડવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 16માં જોઈએ, ખૂટતી સંખ્યાઓ લખો। તો અહીંયા તમને શું આપેલું છે, 30 આપેલા છે અને ઉપર તમને આપેલું છે વત્તા 3,
એટલે કે ત્રણ ત્રણ તમારે ઉમેરવાના છે. હવે જુઓ, ત્રીસ પછી અહીંયા ત્રણ ઉમેરીશું તો જવાબ આવશે તેત્રીસ. તેત્રીસમાં ત્રણ ઉમેરીએ તો છત્રીસ. હવે આગળની બધી સંખ્યાઓમાં ત્રણ ત્રણ ઉમેરીએ તો ઓગણચાલીસ, બેતાલીસ, પિસ્તાલીસ, અડતાલીસ, એકાવન અને ચોપન. આ પ્રમાણે સંખ્યાઓ લખવાની થશે. હવે નીચે અહીંયા જોઈએ તો એમાં પણ ત્રણ ત્રણ ઉમેરવાના. તો પહેલું આપેલું છે સાઠ, સાઠ પછી આવશે ત્રેસઠ, છાસઠ, ઓગણસિત્તેર, બોતેર, પંચોતેર, ઇઠ્ઠોતેર, એક્યાસી, ચોર્યાસી, સિત્યાસી, નેવું અને ત્રાણું. તો આ પ્રમાણે તમારે સંખ્યાઓ લખવાની રહેશે. હવે આપણે જોઈએ, ચાલો ગૃહ કાર્ય કરીએ એનો પ્રશ્ન એક. પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. તો જુઓ, અહીંયા તમને જે ડિઝાઇનો આપેલી છે એ પ્રમાણે તમારે ડિઝાઇન આગળ વધારવાની છે. જુઓ, અહીંયા લીલું છે બરાબર, ષટકોણ આપેલું છે, એના પછી દિલ છે, ત્રિકોણ, ષટકોણ, પછી શું આવશે અહીંયા દિલ, ત્યાર પછી ત્રિકોણ, પછી અહીંયા આવશે ષટકોણ, દિલ અને ત્રિકોણ. ત્યાર પછી જુઓ, અહીંયા ષટકોણ નાનું છે, પછી મોટું વર્તુળ, તો અહીંયા નાનું આવશે, મોટું વર્તુળ, નાનું મોટું અને વર્તુળ, આ પ્રમાણે દોરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો વર્તુળ, ચોરસ, ત્યાર પછી આવશે સ્ટાર, વર્તુળ, ચોરસ, સ્ટાર, વર્તુળ, ચોરસ અને સ્ટાર. હવે અહીંયા પણ જુઓ, બે વર્તુળ આપેલા છે, ત્યાર પછી ત્રિકોણ, ત્યાર પછી લંબગોળ આપેલું છે, વર્તુળ, ત્રિકોણ, લંબગોળ, વર્તુળ, ત્રિકોણ અને લંબગોળ. ત્યાર પછી અહીંયા પંચકોણ આપેલું છે, ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ત્રિકોણ અને ચોરસ. હવે અહીંયા આપેલું છે એક, એક પછી બીજો એક, પછી બે એક, તો એક પછી આપણે શું કરવાનું, ફરીથી એક લખવાનો, બે એક એક બે. હવે નીચે તમને આપેલું છે બે ત્રિકોણ, એના પછી બે પછી કેટલા આપેલા છે, ચાર, ચારની પાછળ શું છે, વર્તુળ, ચાર પછી કેટલી સંખ્યા આવશે, બે ઉમેરીશું તો છ, અને છની બાજુમાં શું છે, ચોરસ. હવે શું આવશે, બે પછી ત્રિકોણ, ચાર વર્તુળ અને છ ચોરસ. હવે જોઈએ અહીંયા આપેલું છે ઓગણચાલીસ, ઓગણચાલીસ પછી દસ ઉમેરીએ અહીંયા તો જવાબ આવશે ઓગણપચાસ, ઓગણસાઠ, ઓગણસિત્તેર, ઓગણએંસી, નેવ્યાસી અને નેવ્યાસી, દસ દસ ઉમેરેલા છે. હવે નીચે તમને સંખ્યા આપેલી છે બાર અને સોળ, તો બાર અને સોળનો તફાવત કેટલો છે, ચાર બરાબર, માટે બારમાંથી અહીંયા ચાર આપણે બાદ કરીશું તો આગળની સંખ્યા આવશે આઠ, અને એમાંથી ચાર બાદ કરીશું તો અહીંયા આગળની સંખ્યા આવશે ચાર. હવે સોળ પછી ચાર ઉમેરીશું તો અહીંયા આવશે વીસ, વીસમાં ચાર ઉમેરીએ તો ચોવીસ, અને છેલ્લામાં આવશે અઠ્યાવીસ. તો આ પ્રમાણે તમારે આ પ્રશ્ન પૂરવાનો છે. હવે પ્રશ્ન બે જોઈએ, પેટર્ન આગળ વધારો. તો આમાં ઉદાહરણ આપેલું છે, જુઓ તો એ પ્રમાણે અહીંયા પેટર્નને આગળ વધારી છે. તો એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક જ વર્તુળ આપેલું છે, ત્યાર પછી બે, ત્રણ, ચાર, તો આપણે અહીંયા કેટલા દોરવાના, પાંચ દોરવાના. ત્યાર પછી અહીંયા એક આપેલું છે, બે, ત્રણ, ચાર, તો આપણે અહીંયા પાંચ દોરો. ત્યાર પછી અહીંયા આ દિશામાં એક છે, ત્યાર પછી આ દિશામાં બે, આ દિશામાં ત્રણ, અને ઉપરની બાજુ ચાર, તો હવે આડી દિશામાં કેટલા આવશે, પાંચ. એક એક ત્રિકોણ ઉમેર્યા છે. હવે અહીંયા એક જ લીટી આપેલી છે, ત્યાર પછી બે, ત્રણ, ચાર, તો અહીંયા આવશે પાંચ. હવે અહીંયા પણ એક છે, બે, ત્રણ, ચાર, તો અહીંયા કેટલા આવશે, પાંચ. હવે અહીંયા બે લાઇન આપેલી છે, એક આડી અને એક ઊભી, એક આડી લાઇન છે અને એક ઊભી લાઇન છે, અહીંયા બે આડી અને બે ઊભી, ત્રણ આડી અને ત્રણ ઊભી, ચાર આડી અને ચાર ઊભી, તો અહીંયા કેટલી આવશે, પાંચ આડી લાઇન અને પાંચ ઊભી લાઇન. તો આ પ્રમાણે પેટર્ન પૂરી કરવાની. હવે જોઈએ પ્રશ્ન ત્રણ, પેટર્નમાં શું અલગ પડે છે તેના પર ખોટું કરો. હવે જો અહીંયા તમને ત્રિકોણ આપેલા છે,
बराबर। तो आड़ा आवड़ा छे तो आमाथी जे अलग पड़त हो खरु करवानु छे। तो आ चारे मा आ आकार अलग छे तो एनी उपर खरु करो। त्यार पछी अहींया जोईए तो आ बधा मा आ आकार अलग छे। पंचकोण छे बाकीना बधा ने आर्यु छठकोण छे तो एनी उपर खरु करो ए अलग छे। हवे अहींया फूल जोईए तो एमा बधा मा चार चार पांदड़ा छे अने आमा केटला छे पांच तो आ अलग पड़े छे एना खरु करो। हवे वर्तुळ जोईए तो ए बधा मा बे बे वच्चे लाइनो आपेली छे पण आमा त्रण लाइन छे माटे अलग छे तो एमा खरु करो। हवे अहींया जोईए तो आ बधा मा आ आकार अलग छे तो एमा खरु करो। अने पांदड़ा आपेला छे लीला कलरना तो एमा आ पांदड़ू अलग छे तो एमा खरु करो। तो विद्यार्थी मित्रों आ थयो प्रश्न त्रण। तो आ साथे हवे आ प्रकरण आपणे अहींया पूरु करीए छे। प्रणाम।